કેમ છો બાળકો મજા ને સિવાય ઇન્ટરનેશનલ સ્કૂલ એકબાળમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે હવે તમારા પેટર્નવાળા ગણિતના ચેપ્ટરની અંદર થોડું આગળ વધારે પેટર્ન શીખીશું તો ચાલો તમે તમારી બુક નીકળો ચલો ચાલો બાળકો તો આપણે અહીંયા આંકડા વગરની પેટર્ન બનાવવાનું છે મતલબ કે અંદર આંકડા આવવા જોઈએ નહીં તો આપણે બનાવીએ એ બી પછી અહીંયા બીસી સીડી ડી ઈ એફ અને એફજી આ આંકડા વગરની પેટન હતી ઓકે હવે અંકોનું ચોકઠું જોશું તમે સુંદર પેટન તથા તથા જોઈ શકો છો હા કારણ કે એક જ લીટીમાં એક અંક બે વાર આવતો નથી જો એક બે ત્રણ અહીંયા એક ત્રણ બે અહીંયા બે એક ત્રણ અને અહીંયા ત્રણ બે એક ઓકે તેવી જ રીતે હવે તમે મૂળાક્ષરો એટલે એ સીનો ઉપયોગ કરી ચોકઠામો આ રીતે લખવાનો પ્રયત્ન કરો તો એ બી સી ઓકે એ બી સી અહીંયા ફરીથી લખીએ એ બી સી ઓકે તો અહીંયા બી આપેલું છે અને અહીંયા સી આપેલું છે તો અહીંયા આપણે શું બાકી રહે છે એ અને અહીંયા શું બાકી રહે છે બી તો એ બી આપેલો છે 1 मिनट यहां आपने फिर से आप देख रही है कई रीति पैटर्नली दिस है 1 1 1 એટલે અહીં આવશે a a a એટલે a a a અહીં આવશે અહીંયા a અહીંયા a અહીંયા a અહીંયા b અહીંયા b ओके અહીંયા c અહીંયા c ओके પછી અહીંયા બંનેમાં એકમાં આવશે એ બી સી અહીંયા એ અહીંયા એ અહીંયા હશે બી અહીંયા આવશે સી અહીંયા આવશે સી અને અહીંયા આવશે બી ઓકે એ બી સી સી એ બી બી સી એ ઓકે એ રીતે પેટર્ન બળશે એક પણ રોળમાં બરોબર આવતા નથી હવે જાદુઈ પેટન છે જુઓ જાદુઈ પેટર્ન કેવું છે બાજુના અંક બાજુમાં અંક એકથી સાતની પેટર્ન દર્શાવેલી છે જુઓ કેવી રીતે દરેક લીટીનો સરવાળો બહાર થાય છે જોઈ લઈએ ચાર ને એક પાંચ પાંચ ને સાત બાર પછી ઊભી લઈએ ત્રણ ને ચાર સાત સાત ને પાંચ બાર અહીંયા છ ને ચાર દસ દસ ને બે બાર એ જ રીતે હવે તમે બાજુમાં દર્શાવેલા તારામાં એકથી નો અંકનો તમારે શું કરવાનો છે એવી રીતે ભરવાના કે જેમાં દરેક લીટીનો અંકનો સરવાળો કેટલો થવો જોઈએ પંદર કેટલો થયો છે પંદર અહીં આપણે એક ત્રણ લખીએ એક સાત લખીએ અને એક પાંચ લખીએ સાતને પાંચ બાદ બારને ત્રણ પંદર કેટલા થશે પંદર એવી જ રીતે અહીંયા ત્રણ તો આપેલ જ છે ત્રણ પછી અહીંયા લેશું આપણે આઠ આઠ કેટલા લઈશું આઠ આઠ ને ત્રણ અગિયાર અગિયાર ને ચાર પંદર ઓકે અહીંયા આઠ લઈ ગયેલા છે કેટલા આઠ તો અહીંયા સાત છે તો અહીંયા સાતને પછી આપણે બે લઈએ કેટલા લઈએ બે કેટલા લઈએ બે બે ને અહીંયા સાત ને ચાર લઈએ પણ ચાર તો આવી ગયા છે તો સાત ને અહીંયા ત્રણ લઈએ ત્રણ પણ આવી ગયા છે તો આ રીતે તમારે અહીંયા ઉપર જે રીતે પેટર્ન થઈ એ રીતે અહીંયા તમારે ત્રણ ને પાંચ આઠ આઠ ને સાત પંદર ઓકે એ રીતે તમારે અહીંયા આ રીતે ઊભો સરવાળો પંદર થવો જોઈએ અને આડો સરવાળો પંદર થવી જોઈએ એ રીતની પેટર્ન તમારે ઘરેથી બનાવવાની

નવ આવશે કેટલો આવશે નવ હવે તમે પણ આ રીતે એકથી છ અંકનો ઉપયોગ કરીને કેટલાનો એકથી છ અંકનો ઉપયોગ કરીને તમે સરવાળો દસ લાવી શકો છો કેટલો દસ સરવાળો લાવવાનો છે કેટલો દસ અહીંયા આપણે પાંચ લખીએ અહીંયા આપણે ત્રણ લખીએ પાંચને ત્રણ અહીં આપણે બે લખીએ ઓકે હવે અહીંયા આપણે ચાર લખીએ કેટલા ચાર

દસ એવી રીતે તમારે લખીને અહીંયા પાંચ અહીંયા બે અહીંયા ત્રણ અહીંયા છ અહીંયા એક અને અહીંયા ચાર અહીંયા પાંચ ઓકે હવે અંકોનું ટાવર છે અંકોના મિનારાની જેમ આપણે ગોઠવી શકાય આપેલ પેટનને મેળવવા માટે આપણે નીચેથી શરૂ કરીશું અહીંયા એસી આપેલ છે તો એસીના શું તમને પેટર્નનો નિયમ ખબર છે તો નિયમ શું છે કે જે ઉપરલી જે બોક્સ છે એ તે નીચેલી બે બંને બોક્સોનો સરવાળો એ ઉપરલી બોક્સનો જવાબ થશે ઓકે તો હવે જુઓ આ એસી છે તો એસીને ડિવાઈડ કર્યા પચાસ વત્તા ત્રીસ પચાસ વત્તા ત્રીસ કેટલા થશે એસી એવી જ રીતે નીચેલા બે બોક્સ છે વીસ વત્તા દસ કેટલા થશે ત્રીસ અને એ જ રીતે વીસ વત્તા ત્રીસ આ બંને બોક્સ છે એનો સરવાળો શું થશે પચાસ નીચેલી લાઈન બે સંખ્યાનો સરવાળો કરતાં ઉપરની સંખ્યા મળશે જોઈએ આપણે એસી છે તો આપણે પહેલાં પચાસને લઈએ તો પચાસનો સરવાળો આપણે વીસ વત્તા ત્રીસ કરીએ તો કેટલો જવાબ મળશે પચાસ મળશે એવી રીતે એસી એંસી જવાબ લાવવા માટે ત્રીસ વત્તા પચાસ કરશો તો શું જવાબ મળશે એંસી અને એવી જ રીતે આપણે હવે ત્રીસ લાવો છે તો દસ વત્તા વીસ કરશું તો મતલબ કે બે બે કોઠાનો સરવાળો ઉપરલા એક કોઠ્ઠાને મળતો આવવો જોઈએ ઓકે ચાલો હવે આગળ જોઈએ આ જ રીતે નિયમ તમારે ઉપયોગ કરીને નીચેનો મિનારો તમારે પૂરો કરવાનો છે શું કરવાનો છે પૂરો કરવાનો છે તો જોઈએ આપણે પાંચ અને દસ અહીંયા દસ અને પંદરનો સરવાળો પછી આપેલો છે તો અહીંયા પાંચ અને દસ બે સંખ્યા આપણે લેવાની એના કેટલા થશે પંદર પંદર વત્તા વીસ કેટલા થશે પાંત્રીસ કેટલા થશે પાંત્રીસ ઓકે હવે પંદર વત્તા પચીસ કેટલા થશે ચાલીસ અને અહીંયા પચીસ વત્તા પાંત્રીસ કેટલા થશે સાહીઠ હવે ચાલીસ અને સાઠ આ બંનેનો સરવાળો થશે સો ઓકે એ રીતે અહીંયા આ પૂરું કરવાનું છે હવે બે બે ખાના લેવાના એક ને બે ત્રણ તો અહીંયા ત્રણ લખવાના પછી બે ને ત્રણ પાંચ અહીંયા પાંચ લખવાના અહીંયા ચાર ને ત્રણ સાત અહીંયા સાત લખવાના અને ચાર ને પાંચ નવ અહીંયા નવ લખવાના ફરીથી બે બે આ ખાનાં લેવાના ત્રણ ને પાંચ આઠ તો અહીંયા આઠ લેવાના પાંચ ને સાત સાત ને પાંચ બાર તો અહીંયા બાર લેવાના અને સાત ને નવ કેટલા થશે સોળ અહીંયા સોળ લેવાના હવે બાર ને આઠ કેટલા થશે વીસ અહીંયા લેવાના અને અહીંયા સોળને બાર કેટલા થશે અઠ્યાવીસ સોળ ને બાર અઠ્યાવીસને અડત્રીસ થશે ઓકે અને અહીંયા ને અડત્રીસ કેટલા થશે અઠાવન આ રીતે પેટર્ન બનાવવાની હોય છે ઓકે અહીંયા કેટલાક ભાઈ બંધ અંકોના પત્તાથી રમે છે જુઓ તે સરવાળો કેવી રીતે કરે છે જમણી બાજથી પ્રથમ અને ડાબી બાજથી પ્રથમ તો તેવો નિયમ તમે એવો નિયમ જોયો છો કે દરેક વખતે રકમનો સરવાળો સરખો જ આવતો હોય તો નિયમ નિયમ છે જ્યારે આપણે બે સંખ્યાનો સરવાળો કરીએ ત્યારે તેનો જવાબ સરખો હોવો જોઈએ ડાબેથી પહેલી અને જમણેથી પહેલી ડાબેથી બીજી અને જમણેથી બીજી ડાબેથી ત્રીજી અને જમણીથી ત્રીજી જુઓ આપણે સંખ્યા જોઈએ ડાબેથી પહેલી અને જમણેથી પહેલી અગિયારને સોળ અગિયારને સોળનો સરવાળો કેટલો થશે સત્યાવીસ પછી ડાબેથી બીજી એટલે બાર અને ડાબેથી અને જમણેથી બીજી એટલે પંદર બારને પંદરનો સરવાળો કેટલો થશે સત્યાવીસ પછી ડાબેથી ત્રીજી એટલે તેર અને ડાબેથી જમણેથી ત્રીજી એટલે ચૌદ તેને ચૌદનો સરવાળો કેટલો થશે સત્યાવીસ ઓકે જો બધાના સંખ્યાના સરવાળો એક જ જેવા આવ્યો હવે જ રીતે તમે કોઈ પણ ત્રણ અંકની સંખ્યા લેવાની છે એનો સરવાળો આવે છે કે નહીં એ તમારે ક્રમિક સંખ્યામાં લેવાની છે અને ઉપરોક્ત નિયમનો ઉપયોગ કરીને એ પૂરું કરવાનું છે તો આપણે લઈએ અહીંયા એકસો એકસો બે એકસો ત્રણ અને એકસોને ચાર તો પ્રથમ અને ડાબી બાદથી પહેલી એકસો એક કેટલી એકસો એક અને જમણી બાદથી પહેલી એટલે એકસો ચાર એકસો એક અને એકસો ચાર કેટલા થશે બસોને પાંચ એવી જ રીતે ડાબી બાદથી બીજી અને જમ જમણી બાદથી બીજી તો અહીંયા છે એકસો ને બે અને અહીંયા છે એકસો ને ત્રણ એકસો બે અને એકસો ત્રણ કેટલા થશે બસોને પાંચ એટલે બંનેનો જ જવાબ સરખો આવી ગયો આવી ગયો ને બાળકો ચાલો તમે આગળ સરવાળાની પેટર્ન આપણે પછી બાકી જે વધી છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ત્યાર સુધી અહીંયા સુધી રાખીએ છીએ તમે બધા બાળકો ઘરે લેસન કરતા રહેજો અને નોટબુકમાં લખજો હું મૂકું છું જય હિન્દ